નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ સાથે નવરાત્રી દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવા પ્રમાણમાં વરસાદ રહેશે વાવાઝોડાની શરૂઆત ક્યારથી થશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલ નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દસ તારીખથી ચૌદ તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે પ્રમાણમાં વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૌદ તારીખ બાદ પણ કેટલાક વિસ્તારમાં ભારે પ્રમાણમાં વરસાદ પડશે ચૌદ ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાવાની છે તેમાં પણ કદાચ વરસાદ પડે તેવું જ અનુમાન હવામાન વિભાગે દર્શાવ્યું છે જ્યારે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચૌદ ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનવાની શક્યતા છે વેસ્ટર્નના ડિસ્ટર્બન્સની સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડી શકે છે સત્તરથી વીસ ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે જ્યારે નવરાત્રિના પર્વ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે મિત્રો વાત કરીએ તો પંદર ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જ્યાં આ દરમિયાન પણ ગુજરાતમાં ભર વરસાદ પડી શકે છે હવામાન વિભાગ વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સાત થી છવ્વીસ ઓક્ટોબર દરમિયાન ત્રણ ચક્રવાત સર્જાશે એટલે કે મિત્રો આ મિત્રો આ તારીખ દરમિયાન એક સાથે ત્રણ વાવાઝોડા આવવાની શક્યતા છે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જે દસ તારીખથી ચૌદ તારીખ વચ્ચે ગંભીર ચક્રવાત બની શકે છે જ્યારે ત્યારબાદ બીજું ચક્રવાત તે સત્તરથી વીસ તારીખ દરમિયાન બંગાળમાં બની શકે છે આ બીજા નંબરનું ચક્રવાત પણ ખૂબ જ ભયાનક હશે ત્યારબાદ છવ્વી છવ્વીસ ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ત્રીજું ચક્રવાત સર્જાશે બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ત્રણ ચક્રવાતને કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતા હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે જો કે મિત્રો વાત કરીએ તો નવરાત્રી દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે પ્રમાણમાં વરસાદ પડી શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો